नमस्कार दर्शक दोस्तों, सूरत चैनल ना चुटनी चक्रव्यूह ना टक्कर कार्यक्रम में आपनु हार्दिक स्वागत छे। टक्कर ओलपाड़ विधानसभा मत विस्तार ना भारतीय राष्ट्रीय कांग्रेस ना उम्मीदवार श्री जयेशभाई पटेल नी साथे टक्कर एक एवा अग्रणी के जेओए एक सफल आंदोलन करीने पोतानुं नाम आ विस्तारनी अंदर गजव्युं हतुं ए जयेशभाई पटेल साथे वात करीशुं। जयेशभाई, हुं मानुं छुं के राष्ट्रीय कांग्रेसे तमारी जे पसंदगी करी हशे तेनी पाछळना जे केटलाक कारणो छे, मानुं एक मुख्य कारण तमे करेलुं आंदोलन। आ आंदोलननी भूमिका शुं हती, शा माटे तमे आंदोलन करेलुं हतुं अने आंदोलननी अंदर तमे समग्र जनताने साथे राखीने केवी रीते विजय प्राप्त कर्यो हतो ते वात दर्शक मित्रોને આપ જણાવો। નિખિલભાઈ, આમ આંદોલનના પાયામાં હું ધી પાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટીના છેલ્લા 8 વર્ષથી પ્રમુખ છું અને 5000 સભાસદો અને ઓલપાડ અને 84 તાલુકાના 29 ગામોનો સમાવેશ થાય છે। ગુજરાતની ભાજપ સરકાર અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી દ્વારા હજીરામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સ્થાપવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું, એમાં ઓલપાડ અને 84 તાલુકાના 23 ગામોની 19,597 હેક્ટર જમીનનું સંપાદન થવાનું હતું અને લગભગ 35,000 થી 37,000 કુટુંબોને એની અસર થવાની હતી। એટલા માટે અને ખાસ કરીને મારા કાર્યક્ષેત્ર એટલે ધી પાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટીના કાર્યક્ષેત્રમાં આવતા ગામોના ખેડૂતોની જમીન સંપાદન થવાની હતી, એને કારણે અમે ખેડૂતોના અસ્તિત્વ મટી જાય એવું હતું, એટલા માટે અમે આંદોલન ચાલુ કરેલું જે સરના નામે ઓળખાતું હતું। કેવી રીતે તમે ગ્રામજનોને એકતા કર્યા હતા અને એ આંદોલન કેટલું લાંબુ ચાલ્યું હતું, કેવી રીતે તમે ઝુકાવી હતી સરકારને? સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન આખા ગુજરાત રાજ્યની અંદર નરેન્દ્રભાઈ 10 સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સ્થાપવાના છે અને એમાંનું હજીરા એક હતું। એની સામે અમે દરેક ગામના ખેડૂતોને સંગઠિત કરીને 35,000 ખેડૂતોની એફિડેવિટ્સ કરાવી હતી અને એ એફિડેવિટ સાથેનું આવેદનપત્ર અમે સૌરભભાઈ પટેલને આપેલું હતું અને ગામે ગામથી દરેકે દરેક વ્યક્તિ અમારા આંદોલનની અંદર સામેલ થયેલી હતી અને આંદોલનની તાકાત જોઈને નરેન્દ્રભાઈની સરકારે એ જાહેરનામું રદ કરેલું હતું। આ તમારું એક કારણ તમારી પસંદગીનું એક હોઈ શકે, બીજું કયું કારણ? તમે એ કહેવાય છે કે તમે એક અગાઉ કદાચ ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હતા, એ વાત સાચી છે? ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સાથે સંકળાયેલો એ વાત તદ્દન સાચી છે, પણ 2010માં જ્યારે આ આંદોલન કર્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને એવું લાગ્યું કે જયેશભાઈ આપણી સરકારની વિરુદ્ધમાં આ બધું કરી રહેલા છે, એટલે એમને પાર્ટીમાંથી બરતરફ કરવાની વાતો કરતા હતા। બરતરફ કરે તે પહેલાં મેં ભારતીય જનતા પાર્ટીને છોડી હતી, એટલા માટે કે એમાં અમારા ખેડૂતોનું અને આમ જનતાનું અહિત કરતી પાર્ટી હતી, એટલા માટે એ પાર્ટીને છોડી હતી મેં। તો ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી અને કોંગ્રેસની આઈડિયોલોજી સૌથી વધુ વિભિન્ન છે, તો હવે તમે કેવી રીતે સેટ થઈ રહ્યા છો કોંગ્રેસની અંદર? બેઝિકલી નિખિલભાઈ, હું ટ્રેડ યુનિયનનો માણસ છું, કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડમાં મેં 25 વર્ષ નોકરી કરી છે અને 25 વર્ષની નોકરી દરમિયાન લગભગ 20-21 વર્ષ સુધી મેં ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ, જેટલો સમય કર્મચારી હતો એટલો સમય કર્મચારી યુનિયનના જનરલ સેક્રેટરી અને ઓફિસર થયા બાદ ઓફિસર એસોસિએશનના જનરલ સેક્રેટરી તરીકે કામ કરેલું, એટલે બેઝિકલી એક્ટિવિઝમની અંદર એક્ટિવિઝમ સાથે સંકળાયેલો માણસ છું અને સહકારી મંડળીનો પ્રમુખ હોવાને નાતે સહકારી ક્ષેત્રની પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલો છું અને સક્રિય એક્ટિવિઝમમાં આવ્યા બાદ મને એવું ફીલ થયું કે આ જે ભારતીય જનતા પાર્ટીની જે આઈડિયોલોજી છે એ કહે છે કંઈ અને કરે છે કંઈ, એટલે જે દંભની રાજનીતિ હતી એ મને 25 વર્ષ પછી સમજાય અને એ સમજાય ત્યારબાદ મેં ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ પક્ષને જોઈન કર્યો અને કોંગ્રેસ પક્ષને સાથે સંકળાયા બાદ મને એવું ફીલ થાય છે કે સમાજના છેવાડાના નાગરિકના ઉત્થાનનું અગર કોઈ કામ કરતો હોય તો એ કોંગ્રેસ પક્ષ છે અને મારી જે પ્રવૃત્તિ છે ખેડૂત સંગઠન સાથેની અને સહકારી ક્ષેત્ર સાથેની અને ટ્રેડ યુનિયન સાથેની એ પ્રવૃત્તિને જો હું કોંગ્રેસ પક્ષમાં રહું તો વધારે વેગ અને વધારે પરિણામલક્ષી બનાવી શકું એવું મારું અંગત માનવું છે। આખો જે ઓલપાડ મતક્ષેત્ર છે તેમાં કેટલા ગામડાઓ, કેટલા મતદારો, કેટલા પુરુષો, કેટલા મહિલાઓ અને તેની સાથે સાથે તમારી જીતનું સમીકરણ કેવું હોઈ શકે, કારણ કે આ સીટ છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પાસે છે? નિખિલભાઈ, ઓલપાડ વિધાનસભા મત વિસ્તાર
ઓલપાડ તાલુકા, ચોર્યાસી તાલુકા અને શહેરી વિસ્તાર એમ કરીને ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. કુલ 305 બૂથો છે અને 2,70,144 મતદારો છે. એમાંથી 155 બૂથ ઓલપાડ તાલુકાના છે, 12 બૂથ ચોર્યાસી તાલુકાના છે અને બાકી જે બૂથો છે એ શહેરી વિસ્તારના છે. દરેક વિસ્તારની સમસ્યાઓ જુદી જુદી છે. અમારા ઓલપાડ તાલુકાના ની સમસ્યાઓની વાત કરું તો ઓલપાડ તાલુકો મુખ્યત્વે ખેતી ઉપર પોતાનું જીવન નિર્વાહ કરે છે ને ઓલપાડ તાલુકાની તમામે તમામ વસ્તી ખેતી ઉપર પોતાનું જીવનધોરણ નિભાવે છે, એટલે ખેતીની સમસ્યા છે. હજીરા વિસ્તાર, ચોર્યાસી તાલુકાના હજીરા વિસ્તારના જે ગામો, આ ચાર ગામો અમારા આ કાર્ય ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં છે, ત્યાં ઔદ્યોગિકરણને લીધે સમસ્યા છે. અને શહેરી વિસ્તાર જે છે એ શહેરી વિસ્તારની સમસ્યા એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની સમસ્યા છે. નિખિલભાઈ, આ જે વિસ્તાર છે છેલ્લા 6 વર્ષમાં શહેરની અંદર સામેલ થયેલો છે અને જે પાયાની સગવડો છે એ આ વિસ્તારમાં 6 વર્ષથી શહેરમાં સામેલ થયો હોવા છતાંય કોઈ પણ જાતની પાયાની સગવડો આ વિસ્તારને મળેલી નથી. એટલે તમામે તમામ વિસ્તારની જે સમસ્યાઓ છે એ અલગ અલગ સમસ્યાઓ છે. આ વિસ્તારમાં પાયાની સમસ્યાઓ, પીવાનું પાણી સરખું મળતું નથી, ગટરોની સમસ્યા છે, ચોમાસામાં પાણી, રેલના પાણીની સમસ્યાઓ છે, સુએઝ આઉટલેટની સમસ્યાઓ છે, આ શહેરી વિસ્તારની સમસ્યાઓ છે. તાલુકા ઓલપાડ તાલુકાની વાત કરું તો એની અંદર નહેરના પાણી નથી મળતા, ચોમાસાની અંદર ડ્રેનેજના પ્રશ્નો છે, પાણીનો ભરાવો થઈ જાય છે અને શિયાળે ઉનાળે ઇરિગેશન માટે નહેર ખાતાના પાણી નથી મળતા, આ મુખ્ય સમસ્યાઓ છે. અને જ્યારે ખેડૂતો પોતાનો માલ ઉત્પાદન કરીને બજારની અંદર થાય છે ત્યારે જો ભરાવો થાય છે એને કારણે ખેડૂતોને પોતાના ઉત્પાદનનો યોગ્ય ભાવ નથી મળતો, આ એક ઓલપાડ તાલુકાની સમસ્યા છે. અને નરેન્દ્રભાઈની સરકાર ટેકાના ભાવે ખેડૂતોનું કોઈપણ ઉત્પાદન રાજ્ય સરકાર ખરીદતી નથી, તદુપરાંત ખાતર ઉપર વેટ લેવામાં આવે છે. એ આખા ગુજરાત રાજ્યની અંદર રાસાયણિક ખાતર ઉપર જે વેટ લેવામાં આવે છે, ગુજરાત એકમાત્ર રાજ્ય છે જે રાસાયણિક ખાતર ઉપર વેટ લે છે. આ ઓલપાડ તાલુકાની સમસ્યા છે. અને ઔદ્યોગિકરણ થવાને લીધે નિખિલભાઈ પરિસ્થિતિ એવી થઈ છે હજીરા વિસ્તારની કે લોકલ માણસોને ત્યાં નોકરી નથી મળતી અને આડેધર ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન થયું એટલે ટ્રાન્સપોર્ટેશન, રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી થયું એટલે રસ્તાઓની સંકળાશને લીધે એટલા બધા અકસ્માતો થાય છે અને 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 એક્સિડન્ટ થાય એની કોઈ ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી કોઈ સિસ્ટમ પણ નથી. એટલે હજીરા વિસ્તારની આ સમસ્યાઓ છે. મતલબ આખા વિસ્તારની કોન્સોલિડેટેડ વાત કરીએ તો દરેકે દરેક વિસ્તારની અલગ અલગ સમસ્યાઓ છે. પોલ્યુશન સંદર્ભે કઈ સમસ્યા ખરી આ વિસ્તારની અંદર? ઘણી બધી મોટી સમસ્યા છે પોલ્યુશનની. તમે સાંભળ્યું હોય તો ક્રિપ્કોમાં 14 ભેંસો મરી ગઈ અને ત્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્રિપ્કોને નોટિસ આપીને 15 દિવસ માટે ક્રિપ્કોને બંધ કરાવેલું હતું. એસઆર દ્વારા, અદાણી દ્વારા દરિયો પૂરીને જે આડેધર બંદર બાંધવાની કામગીરી થઈ રહેલી છે એ પણ ખૂબ ખતરનાક છે. કોલસાના જે મગદલા વિસ્તારમાં કોલસા ઇમ્પોર્ટ થતો હતો અને એ કોલસા થકી જે પ્રદૂષણ હતું એ પ્રદૂષણ અત્યારે હજીરા વિસ્તારમાં અદાણી પોર્ટના આવવાથી થવાનું છે. એટલે આમ તો ગેસનું પ્રોડક્શન પોલ્યુશન પણ છે, દરિયાને પણ પોલ્યુટેડ કરેલો છે, નદીને પણ પોલ્યુટેડ કરેલી છે. એટલે તમામ પ્રકારે આ હજીરા વિસ્તારમાં પોલ્યુશનની સમસ્યાઓ છે. સરકારી મંડળીઓ, સરકારી બેંકો સહિતના મોટાભાગના હોદ્દેદારો કોઈક દિવસે યા બીજે દિવસે આક્રમણ કરતા હોય છે રાજકારણ પર અને તેને કારણે સરકારી સંદર્ભનો જે સરકારી શબ્દનો અર્થ તે બદલાઈ ગયો છે, સરકારી શબ્દનું પણ રાજકારણ થઈ ગયું છે. આ કેટલું યોગ્ય થઈ રહ્યું છે? નિખિલભાઈ, દક્ષિણ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિની જો વાત કરું તો સમગ્ર ભારત દેશમાં દક્ષિણ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિમાં એટલી બધી મેચ્યોરિટી છે કે એ પ્રકારે ઇવન ગુજરાતમાં પણ સહકારી પ્રવૃત્તિ એટલી 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 સોલિડ રીતે થતી નથી. મોટાભાગના રહેવાસીઓ છે એ ખેતી અને ખેતી આધારિત ઉદ્યોગો ઉપર પોતાનું જીવન નિર્વાહ કરે છે અને જે કંઈ ઉત્પાદન થાય છે એ સહકારી મંડળીઓ દ્વારા એમને ખાતર દવા માટે ધિરાણ મળે છે અને ઉત્પાદિત થયેલો પાક
એ બજારમાં પણ એ સહકારી મંડળી દ્વારા એટલે સુગર ફેક્ટરી, કોટન મંડળીઓ અને દૂધ મંડળીઓ. સુમૂલ ડેરીની વાત કરું તો વાર્ષિક 1500 કરોડ કરતાં વધારાનું સુમૂલ ડેરીનું ટર્નઓવર છે. અને અને જે દક્ષિણ ગુજરાતની સુગર મિલો છે એનું તો 2000 કરોડ રૂપિયા કરતાં પણ વાર્ષિક ટર્નઓવર થાય છે. એટલે દક્ષિણ ગુજરાતમાં ફાઇનાન્શિયલી સહકારી મંડળીઓ એટલું મોટું ટર્નઓવર કરે છે કે આ જે રાજકારણીઓ છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે, એ અત્યાર સુધી સહકારી ક્ષેત્ર ક્યાં તો જનતા દળ અથવા તો કોંગ્રેસના આગેવાનોના હાથમાં હતું, એને પોતાના હાથમાં કેપ્ચર કરવા માટે યેનકેન પ્રકારે મરણિયા બનેલા છે. અને અને સહકારી પ્રવૃત્તિ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એનો કબજો લીધો છે, એ સહકારી પ્રવૃત્તિને એ લોકોએ નામશેષ કરી દીધી છે. દર્શક મિત્રો, જયેશભાઈ પટેલની સાથે વાત કરી રહ્યા છે, જેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઓલપાડ મત વિસ્તારના કોંગ્રેસના પ્રત્યાશી છે અને મતદારોના મનને રીઝવવા માટે તેઓ સમગ્ર વિસ્તારને ફરી રહ્યા છે. આપણે તેમની પાસે કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીશું. મુદ્દો તમારો કયો છે? તમે જેટલી વાત કરી એ બધી નેગેટિવ વાત કરી, નેગેટિવ ઇન ધ સેન્સ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની. કોંગ્રેસ પાસે પોતાનો શું મુદ્દો છે? કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોની અંદર, ખેડૂતની વાત કરું તો 7.5% દરે પિયાઓ વધે છે. કોંગ્રેસે જાહેર કર્યું છે કે 7.5% દરે વધતો પિયાઓ એ રદ કરી દઈશું અને એક એવા પિયાવાનો દર નક્કી કરીશું કે જે ખેડૂતો ભરી શકે. ખેડૂતોનો વધારાનો માલ બજારની અંદર ડમ્પ થશે તો એને મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરીને બજાર ભાવ તૂટવા નહીં દઈશું. એ એ પ્રકારની વાત કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કરી છે. 16 કલાક અનઇન્ટરપ્ટેડ વીજળીનો પુરવઠો એગ્રીકલ્ચર પર્પઝ માટે, સિંચાઈ માટે આપવા માટેની વાત કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કરી છે. 10 લાખ નવી નોકરીઓનું નિર્માણ કરીશું એ વાત કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કરી છે. ખેડૂતોના જે માલ પહોંચાડે છે એની ઉપર જે વેટ લગાવવામાં આવે છે ખાતરો ઉપર, એ નાબૂદ કરીશું એ કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું છે. અને જે મફત કેળવણીની જે વાત આખી કોંગ્રેસ સરકારે વર્ષોથી જે કરેલી હતી, અને શિક્ષણનું ખાનગીકરણ કરીને જે ભારતીય જનતા પાર્ટીની સરકારે શિક્ષણને મોંઘું કરેલું છે, ગરીબ વર્ગનો યુવાન પ્રાઇવેટ સંસ્થાઓમાં, ખાનગી સંસ્થાઓમાં એજ્યુકેશન લેવા જશે તો 30% ફીમાં રાહત આપવાની વાત કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે. મેનિફેસ્ટો બનાવવો, મેનિફેસ્ટો પ્રગટ કરવો એક વાત છે, અને મેનિફેસ્ટોના આપેલા વચનની પરિપૂર્ણતા કરવી એ બીજી વાત છે. કદાચ એ કોંગ્રેસ સરકાર બને અને મેનિફેસ્ટોના વચનો પરિપૂર્ણ ન કરી શકે તો તમે કોંગ્રેસ સામે પણ બળવો કરશો ખરા? કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર તરીકે મારી પસંદગી કરવામાં આવેલી છે અને મને વિશ્વાસ છે કે જે કોઈ વાતો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જાહેર કરવામાં આવી છે, કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો અમે બધા સાથે મળીને એ વાતને પરિણામ સુધી લઈ જવા માટે અમે પ્રયત્ન કરીશું. એક અંતિમ વાત, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા કિરીટભાઈ પટેલ, એના પહેલાં ધારાસભ્ય હતા ધનસુખભાઈ પટેલ, અને એ વિસ્તારની અંદર ભાજપની તાકાતને અને સાથે સાથે ગુજરાત પરિવર્તન પાર્ટીનું જે નવું તત્વ ઉમેરાયું છે તેના ઉમેદવારની તાકાતને આપ કેવી રીતે મૂલવો છો? છેલ્લા 15 વર્ષ અને ખાસ કરીને છેલ્લા 11 વર્ષમાં નરેન્દ્રભાઈની જે સરકાર છે એમાં લગભગ 5 વર્ષ ધનસુખભાઈ અને 5 વર્ષ કિરીટભાઈ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે. એમાં ખાસ કરીને છેલ્લા 5 વર્ષના કિરીટભાઈના કાર્યકાળ દરમિયાન અમારા ઓલપાડ તાલુકાના આ ગામડાઓમાં ખેતી અને ખેડૂતોની ખૂબ મોટી સમસ્યા ઊભી થયેલી છે અને એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર એ પરફેક્ટ ભાજપને નુકસાન કરવાનું છે અને એનો કોંગ્રેસને ફાયદો કરવાનો છે. ખાસ કરીને અમારી જે ખેડૂત સમાજની પ્રવૃત્તિ છે, સહકારી પ્રવૃત્તિ, તેમણે ઉમેદવાર બદલ્યા છે, એ એમનો આંતરિક મામલો છે. ઉમેદવાર શા માટે બદલ્યા છે મને ખબર નથી, પણ જે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર છે, ઉમેદવાર બદલવાથી પણ કશો ફરક પડવાનો નથી. ગુજરાત પરિવર્તન પાર્ટી જે કંઈ મતો લઈ જશે એ ભારતીય જનતા પાર્ટીના લઈ જશે. કોંગ્રેસના જે કમિટેડ વોટર્સ છે એમાં ગુજરાત પરિવર્તન પાર્ટી કોઈ પણ મત લઈ જશે નહીં, એનો મને વિશ્વાસ છે. કોંગ્રેસનું સંગઠન આ વિસ્તારમાં ખૂબ નબળું છે.
કોંગ્રેસ કદી નબળી નથી હોતી. કોંગ્રેસના કાર્યકરો જ્યારે જ્યારે જરૂરિયાત હોય ત્યારે સંગઠિત થઈને કામ કરે છે. કોઈ બે મત નથી. ભાજપ જે એક મતની વાત કરે છે, હજારો મત પ્રવર્તે છે. અમારા કોંગ્રેસની અંદર કોઈ બે મત પ્રવર્તતા નથી. પ્રશ્ન, આપની જ્યારે પસંદગી કરવામાં આવી ત્યારે જે વિરોધનો વાવણતોડ હતો તે સમીગો જ હવે? નિખિલભાઈ, દરેક પક્ષની અંદર ટિકિટ માંગવાનો સર્વને અધિકાર છે ને એ અધિકાર મુજબ અમારા પક્ષના 17 જણાએ ટિકિટો માંગી હતી. એમાંથી મારી પસંદગી કરવામાં આવી છે. થોડો વિરોધ થયો હતો પણ એ વિરોધ હવે સમી ગયો છે ને બધા લોકો જેમણે પણ ટિકિટ માંગી હતી એ બધા કામે લાગી ગયા છે. થેન્ક યુ વેરી મચ જયેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર સુરત ચેનલ સાથેની આ વાત માટે. ટક્કર કાર્યક્રમમાં દર્શક દોસ્તો, આ તાસી જયેશભાઈ પટેલ પાલ, જેઓ કોંગ્રેસના પ્રત્યાશી છે ઓલપાડ મત વિસ્તારના, આપનો ખૂબ ખૂબ આભાર. આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને ડિમ્પલ મંગડીવાલાને રજા આપશો. નમસ્કાર.